नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स आंकड़ाशास्त्र चैप्टर नंबर 3 मध्यवर्ती स्थिति मापों की अंदर आप मध्यक ने पची अभ्यास करें। आज हमें मध्यस्थ मध्यस्थना आप एक लेक्चर अभ्यास करो, जेनी अंदर आप मोटो दाखिल अभ्यास करो, जे तमारा 4 मार्क में के 5 मार्क में पूछाई सके। मध्यस्थ आधारित आप 2 दाखलाओ अभ्यास करा था, जे टेक्स्टबुक ना हता। आज आप अभ्यास करवाना छे ए तो एक्स्ट्रा दाखला छे, पर मध्यस्थनी प्रेक्टिस थाय अने एकाद टॉपिक एमां नवो छे, एटला माटे आजनो लेक्चर आपणे जे 2 दाखला छे अगत्यना छे। तो 2 दाखलाओनी आजे शुरुआत करता पहेला, सौप्रथम तो पहेला मारे तमने याद करावुं छे लास्ट लेक्चरनुं कामकाज। सौप्रथम तो के मध्यस्थ मेळवा माटेनुं पहेलुं स्टेप आपणे शुं करता, तो के आपणुं पहेलुं स्टेप हतुं कोष्टक। 4 स्टेप मानुं पहेलुं स्टेप हतुं कोष्टक। कोष्टकनी अंदर तो के तमने ख्याल छे मात्र तमारे 3 कॉलम बनाववानी आवे, जेमानी 2 कॉलम तो टेक्स्टबुकमां ज होय। कई 2 कॉलम टेक्स्टबुकनी अंदर होय अने कई कॉलम वधारानी तमारे बनावी पड़े, तो के पहेली 2 कॉलम वर्गो अने आवृत्ति F। आ 2 कॉलम तमने रकमनी अंदर ऑलरेडी आपी दीधी होय। ત્રીજી કોલમ તમારે બનાવવી પડે કોષ્ટકની અંદરની, ત્રીજી કોલમ CF, જેને કહેવાય સંચય આવૃત્તિ। આવૃત્તિનો આપણે સરવાળો કરતા જઈએ અને એક એક સંખ્યા એડ કરીને CFમાં આપણે લખતા જઈએ છીએ। તો ત્રીજી કોલમ આપણે CF બનાવવાની, એટલે કોષ્ટકનું કામ પૂરું। માત્ર એક જ કોલમ તમારે વધારાની બનાવવાની, 2 કોલમ તમને આપી હોય, ત્રીજી કોલમ તમારે CF સંચય આવૃત્તિ। तो કોષ્ટકની અંદર 3 કોલમ થાય, વર્ગો, F અને CF। પહેલું કામ હતું કોષ્ટક, બીજું સ્ટેપ હતું વર્ગ સિલેક્શન। તો મિત્રો, વર્ગ સિલેક્શન આપણે કોના ઉપરથી કરવાનું, તો કે યાદ રાખજો N/2 મૂળ અવલોકન। આ નાના એવા સૂત્ર ઉપરથી પહેલા તો તમારે વર્ગ સિલેક્શન કરવાનું, જે તમને વર્ગો આપ્યા હોય એમાંથી એક વર્ગ તમારે સિલેક્ટ કરવામાં આવે, અને વર્ગ સિલેક્ટ થઈ જાય પછી, એટલે બીજું સ્ટેપ આપણું વર્ગ સિલેક્શનનું કામ થઈ જાય પછી, ત્રીજું સ્ટેપ છે આપણું 5 કિંમતો। એ 5 કિંમતો, તો કે કઈ 5 કિંમત ક્રમમાં બોલે, તો કે L, N/2, CF, F અને C। આ 5 કિંમત તમને ક્યારે મળે, જ્યારે વર્ગ સિલેક્ટ થઈ જાય। તમને વર્ગો આપ્યા છે એમાંથી એક વર્ગ સિલેક્ટ થાય, જે તમારો મધ્યસ્થ વર્ગ થાય। મધ્યસ્થ વર્ગ સિલેક્ટ થઈ જાય પછી તમને આ 5 કિંમત મળે। કઈ 5 કિંમત, તો કે L, N/2, CF, F અને C। આ 5 કિંમત તમને મળે। L એટલે મધ્યસ્થ વર્ગનું અધસીમા બિંદુ, N/2 એટલે મધ્યસ્થ વર્ગ થાય, CF એટલે મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ થાય, F એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ થાય અને C એટલે મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ થાય। તો આ 5 સ્ટેપ વાળું કામકાજ હતું, 5 કિંમત ત્રીજું સ્ટેપ આપણું અને છેલ્લું સ્ટેપ, તો એ 5 કિંમત તમને મળી જાય પછી, તો કે 5 કિંમત તમારે સૂત્રની અંદર કિંમત મૂકી દેવાની અને સાદરૂપ આપવાનું, અને સૂત્ર છે M = L + N/2 - CF / F × C। આ સૂત્રની અંદર 5 કિંમત મૂકી સાદરૂપ આપી તમને મધ્યસ્થની કિંમત મળે। તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે 2 દાખલાઓ અભ્યાસ કર્યા હતા, અને યાદ રાખજો આપણે આ સ્વાધ્યાયની અંદર ઘણા બધા છે સ્વાધ્યાય આપણે અભ્યાસ કરીએ છીએ। સ્વાધ્યાય 3.4ની અંદર મધ્યસ્થ સિવાય ઉપરાંત એના જેવા વિશિષ્ટ માપો, ચતુર્થક, દશાંશક, શતાંશક, એ પણ ટોપિક એની સાથે સાથે છે, એટલે પહેલાં આપણે મધ્યસ્થનું જ કામ યાદ કરીએ છીએ। મધ્યસ્થ તમને યાદ આવી જાય, સમજાઈ જાય, આવડી જાય, પછી આપણે ચતુર્થક, દશાંશક, શતાંશકના સૂત્ર આની જેવા જ છે એ બનાવતા શીખવાના છે બધા સૂત્ર। તો આજે આપણે જે 2 દાખલા એક્સ્ટ્રા કરવા જઈએ છીએ, 4 સ્ટેપ આધારિત છે, એમાંનો બીજો દાખલો છે એની અંદર એક નવો ટોપિક આવશે, એક પહેલો દાખલો છે સાદો અને સિમ્પલ હજી લઈએ છીએ આપણે। તો એક્સ્ટ્રા દાખલો છે એની રકમ આપણે જોઈ લઈએ, તો કે નીચે આપેલ માહિતીનો મધ્યસ્થ મેળવો, તેની અંદર 2 કોલમ આપી છે વર્ગો અને આવૃત્તિ। જો મધ્યસ્થની શરૂઆત કરતા પહેલા વર્ગો હોય, અવલોકન હોય, જે કાંઈ કિંમત હોય, ચલ કિંમત હોય, એ ચડતા ક્રમમાં છે કે નહીં જોવાનું, તો કે ક્રમમાં
ઓલરેડી તમને આપેલ છે. તો વર્ગો તમને આપ્યા છે 0 થી 50, 50 થી 100, 100 થી 120, 120 થી 200, 200 થી 500. તો તમે એક નજર નાખો તો અહીંયા વર્ગો છે એ અસમાન વર્ગ લંબાઈવાળા છે, એનાથી કોઈ ફરક પડતો નથી. બાજુમાં એની આવૃત્તિ આપેલ છે, જેમ છે તેમ આપણે રાખશું. તો ચલો આ હતી વાત આપણી રકમની. હવે ચાર સ્ટેપમાંનું પહેલું સ્ટેપ આપણે, તો કે પહેલું સ્ટેપ આપણું થાય છે કોષ્ટક. તો સૌપ્રથમ પહેલા આપણે કોષ્ટક મેળવીએ. તો કોષ્ટકની અંદર આપણે અભ્યાસ કરીએ તો કેટલી કોલમ હતી આપણી, તો કે 3 કોલમ બનાવવાની થાય. પહેલી 2 કોલમ ઓલરેડી તમને રકમ આપી છે, કઈ? વર્ગો અને આવૃત્તિ. પહેલી 2 કોલમ જેમ છે તેમ આપણે લખી નાખ્યા, વર્ગો અને આવૃત્તિ. ત્રીજી કોલમ આપણે મેળવીએ તો કે ત્રીજી કોલમનું આપણે પહેલા હેડિંગ આપીએ, કઈ કોલમ આવશે? તો કે સીએફ. માત્ર એક જ કોલમ આવે સીએફ. મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક, શતાંશક, આ 4 ટોપિક આપણે અભ્યાસ કરવાના છે. એની અંદર માત્ર એક જ કોલમ આવે, પછી 2 માર્કનો, 1 માર્કનો કે 4 માર્કનો દાખલો હોય કે 5 માર્કનો હોય, સીએફ એક જ કોલમ બનાવવાની. તો સીએફ નેક્સ્ટ હેડિંગ આપીએ. સીએફ એટલે સંચય આવૃત્તિ, આવૃત્તિનો આપણે સરવાળો કરતા જઈએ. તો ત્રીજી કોલમ આપણે સમજતા જઈએ મિત્રો. તો સીએફની અંદર પહેલા 17 ના 17 જેમ છે તેમ, 17 ને 13 એડ કરતા જઈએ 30, 30 ને 20 કેટલા આવશે? તો કે 50. 50 માં 7 ઉમેરો એટલે 57, 57 માં 3 ઉમેરો એટલે 60. તો ટોટલ અહીંયા આવૃત્તિ કેટલી થશે? N ઇઝ ઇક્વલ ટુ 60. તો આ પહેલું આપણું કામ હતું કોષ્ટકનું, પહેલું સ્ટેપ કોષ્ટક. ચલો કોષ્ટકમાંથી આપણે 5 કિંમત મેળવવા માટેનું બીજું સ્ટેપ છે આપણું, તો કે આ બધા વર્ગોમાંથી એક વર્ગ સિલેક્ટ કરવામાં આવે. તો આપણે વર્ગ સિલેક્શનનું કામ કરશું, અને વર્ગ સિલેક્શન કોના ઉપરથી થાય? તો કે N/2 મૂ અવલોકન, જે આપણો મધ્યસ્થ વર્ગ થશે. તો મધ્યસ્થ વર્ગ એવું આપણે હેડિંગ આપીએ પહેલા. મધ્યસ્થ વર્ગ આપણે કોના ઉપરથી મળશે? નીચેનું નાનું એવું સૂત્ર લખીએ, તો કે N/2 મૂ અવલોકન. N/2 માં એન ની જગ્યાએ આપણે ઉપર કિંમત આવી હતી કેટલી? તો કે એન ની જગ્યાએ આપણે કેટલા મૂકશું? તો કે 60. તો કે 60 ના 2 મૂ અવલોકન. 60 ને તમે 2 વડે ભાગાકાર કરો તો ભાગાકાર થઈને આવશે 30. 30 મૂ અવલોકન. તો આ 30મું અવલોકન આપણે ક્યાં જોતા? તો કે સીએફ માં જોતા. 30મું અવલોકન આપણે ક્યાં જોવામાં આવશે? તો કે સીએફ ની અંદર જોવામાં આવે. સીએફ ની અંદર 30 કઈ કિંમત ની અંદર આવે છે તો એ આપણે ચેક કરીએ. તો સીએફ માં જોતા જાઓ તો સીએફ ની અંદર પેલા કેટલા છે? તો કે 17. તો કે 30 એમાં આવે નહીં. બીજી કિંમત છે 30, તો એની અંદર 30 આવે? તો કે હા, 30 ની અંદર 30 હોય. તો ઓલરેડી તમને 30 તો આપી દીધા છે. તો આપણે બીજો વર્ગ સિલેક્ટ થશે, આખો વર્ગ આપણે સિલેક્ટ કરીએ. તો વર્ગ કયો આવે છે? તો કે 50 થી 100, બીજો વર્ગ, જેને આપણે મધ્યસ્થ વર્ગ કહેશું. અને આ વર્ગ જે સિલેક્ટ થયો 50 થી 100, એની ઉપરથી આપણે 5 કિંમત મેળવીશું. તો આપણે નીચે લખશું મધ્યસ્થ વર્ગ કયો આવ્યો? તો કે 50 થી 100, તમારો વર્ગ સિલેક્ટ થયો. બીજું સ્ટેપ આપણું કમ્પ્લીટ થયું આ વર્ગ, તો કે બધામાંથી એક સિલેક્ટ થઈ ગયો. કયો સિલેક્ટ થયો? તો કે 50 થી 100. ચલો વર્ગ સિલેક્શન થઈ જાય પછીનું કામ શું છે? તો કે આપણે 5 કિંમત આ કોષ્ટકમાંથી મેળવવાની. કઈ 5 કિંમત? તો કે L, N/2, CF, F અને C. આ 5 કિંમત આપણે મેળવતા જઈએ. તો પહેલા આપણે L એટલે શું એ આપણે લખતા શું, સમજતા શું? તો કે મધ્યસ્થ વર્ગનું અધસીમા બિંદુ. તો મધ્યસ્થ વર્ગ કોષ્ટકમાં જો એક જ હતો, કયો? 50 થી 100. એનું અધસીમા બિંદુ કયું થાય? તો કે 50. એ એનું અધસીમા બિંદુ, અધસીમામાં આવેલું બિંદુ એટલે કે સંખ્યા. તો L બરાબર આપણે કેટલા લખશું? તો કે 50 L ની કિંમત. N/2, તો કે N/2 નું આપણે સોલ્યુશન સાદુરૂપ થઈને આવ્યું હતું, કેટલો ભાગાકાર થઈને આવ્યો? તો કે 30. તો N/2 ની જગ્યાએ આપણે કેટલા લખશું? 30. N/2 ની કિંમત ઇઝ ઇક્વલ ટુ 30. નેક્સ્ટ કિંમત કઈ આવશે? તો કે CF. CF ની અંદર તો કે આપણે શું લખતા હતા? તો કે CF માં આપણે લખતા હતા, તો કે મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ એવું આપણે લખતા હતા.
तो मध्यस्थ वर्ग तमारो कयो छे मित्रों? जुओ तो मध्यस्थ वर्ग कयो छे 50 थी 100, एनो ऊपरनो वर्ग केटलो थाय 0 थी 50, एनी संचय आवृत्ति केटली आवे छे जुओ तो के 17। तो मध्यस्थ वर्ग ना ऊपरना वर्ग नी संचय आवृत्ति केटली आवशे? 17। तो के CF इज इक्वल टू केटला आवशे? तो के 17 आवशे CF नी जग्याए। नेक्स्ट किंमत छे F। F एटले शुं थशे? तो के आवृत्ति। F ની કિંમત શું થશે? તો કે આવૃત્તિ। આવૃત્તિમાં આપણે શું લખીએ છીએ? તો કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ। તો તમારો મધ્યસ્થ વર્ગ કયો છે? તો કે 50 થી 100, એની આવૃત્તિ કેટલી છે? એક્ઝેક્ટ એની સામે આવૃત્તિ જુઓ તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી? વર્ગ સિલેક્ટ કર્યો છે એની આવૃત્તિ તો કે 13 છે। તો F ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? તો કે 13 આવશે। તો ચલો હવે આપણે नेक्स्ट किंमत आवशे सी। सी नी किंमत? तो के मध्यस्थ वर्ग नी वर्ग लंबाई। तो के मध्यस्थ वर्ग जे सिलेक्ट थयो एनी ज वर्ग लंबाई ध्यान में लेवाय, बाकी ना वर्गो नी वर्ग लंबाई जरूर नथी। तो वर्ग कयो सिलेक्ट थयो? 50 थी 100। तो 50 थी 100 नु अंतर देखीती रीते केटलू छे? तो के 50। तो सी बराबर केटला आवशे? 50। तो 5 किंमत मळी आपणने, फटाफट एक नजर नाखी लीए। तो के एल बराबर केटला? तो के 50। एन बाय टू केटला? तो के 30। सी एफ केटला? तो के 17। एफ केटला? 13। अने सी इज इक्वल टू केटला? तो के 50। आ तमारू त्रीजू स्टेप 5 किंमत। चलो 5 किंमत मळी जाय पछीनू स्टेप तमारू शुं छे? तो के पछीनू स्टेप छे तो के 5 किंमत सूत्रनी अंदर किंमत मूकी दीए। तो आपणे मध्यस्थ मेळवानुं सूत्र लखीए। तो के मध्यस्थमां सूत्र लखीए एम इज इक्वल टू एल प्लस एन बाय टू माइनस सी एफ अपॉन एफ इंटू सी। एल प्लस एन बाय टू माइनस सी एफ अपॉन एफ इंटू सी मां योग्य स्थाने योग्य किंमत आपणो नेक्स्ट स्टेप थशे। तो के योग्य स्थाने किंमत मुकता जाइए एल नी जग्या केटला? 50। प्लस ना प्लस एन बाय टू नी जग्या केटला? 30। माइनस सी एफ नी जग्या केटला? 17। अपॉन एफ नी जग्या केटला? तो के 13। अने इंटू सी नी जग्या केटला? तो के 50। योग्य स्थाने योग्य किंमत। જેમ આપણે લાસ્ટ લેક્ચરમાં સાદુરૂપ આપતા હતા, સૌપ્રથમ પહેલા શું કરશું? તો કે બાદબાકી અંશની થશે। તો ઉપર જે કિંમત છે એની આપણે બાદબાકી કરીએ, તો ઉપર જે કિંમત આવી એ બાદબાકીમાં દર્શાવીને કરીએ, નેક્સ્ટ સ્ટેપ શું થશે આપણે? તો 50 ના 50 પ્લસ ના પ્લસ, હવે ઉપર બાદબાકી 30 માઇનસ 17 આપણે બાદ કરીએ તો 13 આવે, અને ઉપર ગુણાકારમાં આપણે સાથે લખીએ 13 ગુણ્યા 50। 50 જે ગુણાકારમાં છે ઉપર જ ગુણાકારમાં આપણે દર્શાવી દઈએ। તો આવું સ્ટેપ થયું 50 ના 50 પ્લસ 13 ગુણ્યા 50 ના છેદમાં 13। હવે મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું મિત્રો, અહીંયા ભાગ ચાલતા હોય, ક્યારેક ભાગ ચાલે છે, ક્યારેક ભાગ નથી ચાલતા, ક્યારેક અમુક સંખ્યા ઉડે, અમુક સંખ્યા નથી ઉડતી, આવા બધા કન્ફ્યુઝન કરવા નહીં। દર વખતે આપણે એક જ સિસ્ટમ રાખો, ગુણાકાર ભાગાકાર બાદબાકી, બસ એ જે સિસ્ટમથી ચાલીએ છીએ તે। અહીંયા 13 અને 13 ઉડી જાય તો ઓટોમેટિક તમારો જવાબ તો આવી જ જાય છે, પણ બધામાં એવું થતું નથી। તો ડબલ માઇન્ડ યુઝ કરવા કરતાં એક જ કામ અંશનો આપણે ગુણાકાર કરી નાખીએ। તો નેક્સ્ટ સ્ટેપ આપણે શું થાય? તો કે 50 ના 50 પ્લસ ના પ્લસ ઉપરનો ગુણાકાર, તો કે 13 ગુણ્યા 50 નો ગુણાકાર થઈને આવશે 650 ના છેદમાં કેટલા આવશે? તો કે 13। જેમ આપણે કામ કરતા હતા તો કે ભાગાકાર થશે, તો કે 50 ના 50 પ્લસ ના પ્લસ રાખશું, 650 ને આપણે 13 વડે ભાગીએ તો ભાગાકાર થઈને આવે છે 50। હવે તેમાં 13 ઉડાડી દીધા હોય તો 50 તો વધે જ હતે, તો હવે સરવાળો થઈને આવે છે, તો કે 50 પ્લસ 50 નો સરવાળો થઈને આવે છે 100। તો મધ્યસ્થ ની કિંમત કેટલી આવી? 100। તો મધ્યસ્થ ની કિંમત થઈ તમારે 100। એમ ઇઝ ઇક્વલ ટુ 100। આ આપણો એક્સ્ટ્રા દાખલો હતો જેમાં આપણે લાસ્ટ લેક્ચરમાં જે ટેક્સ્ટબુક આધારિત આપણે 2 દાખલા જોયા હતા, એ જ આધારિત 2 દાખલાઓમાંનો જ એક એક્સ્ટ્રા દાખલો હતો। હવે આ દાખલો એ જ આધારિત, એ જ કામ, એ જ પ્રમાણે જે હવે એક્સ્ટ્રા દાખલો કરવા જઈશ, પણ એમાંનો એક નાનો એવો ટોપિક છે જે તમારે અગત્યનો સમજવો પડશે। અત્યાર સુધી જે આપણે દાખલા કર્યા એમાં મિત્રો વર્ગો હતા એ નિવારક વર્ગો હતા। તમે આ દાખલો જો તેની અંદર વર્ગો નિવારક, નિવારક કોને કહેતા હતા?
તો કે ઉપરના વર્ગનું ઉર્ધ્વ સીમા બિંદુ નીચેના વર્ગનું અધ સીમા બિંદુ જો મળતા આવતા હોય સમાન હોય તો એને આપણે નિવારક વર્ગો કહેતા હતા. અને હવે જે આપણે દાખલો લેવા જશે એમાં અનિવારક વર્ગો છે. અનિવારક વર્ગો હોય તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, બે કિંમતમાં વધારે ધ્યાન રાખવાનું, જે તમારું છેલ્લું સ્ટેપ છે એની અંદર બે કિંમત કઈ, તો કે એલ અને સી, આ બે કિંમતમાં વધારે કામ ધ્યાન રાખવાનું. બાકી બધી પ્રક્રિયા, પ્રોસેસ, કોલમ, સ્ટેપ, સાદુરૂપ બધું સેમ આવશે. હવે એલની અંદર અહીંયા કિંમત જે આપણે લઈએ છીએ એમાં થોડોક ચેન્જીસ થશે. શું કામ થાય છે હમણાં આપણે સમજીએ. તો પહેલાં તો રકમ આપણે જોઈએ, તો કે એક્સ્ટ્રા દાખલો છે, નીચે આપેલ માહિતીનો મધ્યસ્થ મેળવવાનો છે. એમાં તમને વર્ગો આપ્યા છે, જો 1 થી 10, 11 થી 20. જો મિત્રો વર્ગો કેવા સ્ટાર્ટ થયા છે અહીંયા અનિવારક. શું કામ, તો કે ઉપરના વર્ગનું ઉધ્વસીમા બિંદુ 10 છે અને નીચેના વર્ગનું અધસીમા બિંદુ 11 છે, સમાન નથી. અત્યાર સુધી તમે જેટલા દાખલા અભ્યાસ કર્યા, 3 દાખલા, એની અંદર તમે જો 2 દાખલા તમે વર્ગમાં કર્યા, ટોટલ 5 દાખલા છે. એ 5 દાખલા તમારા નિવારક વર્ગો તમે જોવા હોય તો જોઈશે અહીંયા વર્ગો કેવા છે અનિવારક. ત્રીજો વર્ગ છે 21 થી 30, જો 20 અને 21 ડિફરન્ટ છે, સમાન આવતા નથી. તો વર્ગો છે અનિવારક અને સાથે એને આપી છે આવૃત્તિ. તો એમાં અત્યારે આપણે કાંઈ કામ કરશું નહીં. હવે 4 સ્ટેપમાંનું આપણે પહેલું સ્ટેપ લેશું. એટલે પહેલું સ્ટેપ તમારું શું આવશે તો જોઈએ. પહેલું સ્ટેપ આવશે તમારે કોષ્ટક. કોષ્ટકની અંદર તમારે પહેલી 2 કોલમ તમને જે ટેક્સ્ટ બુકમાં આપી હોય, જે રકમમાં આપી હોય, જે એક્સ્ટ્રા દાખલામાં કોલમ આપી છે, જ આપણે લખીએ તો વર્ગો અને આવૃત્તિ જેમ છે તેમ આપણે પહેલાં લખી નાખીએ. વર્ગો અને આવૃત્તિ. ત્રીજી કોલમમાં આપણે હેડિંગ આપીએ સીએલ, સંચય આવૃત્તિ. એમાં પણ કોઈ ફેરફાર નહીં થાય. સંચય આવૃત્તિ એટલે આવૃત્તિનો આપણે સરવાળો ફટાફટ ચેક કરતા જઈએ. તો પહેલાં 12 ના 12 રાખશું. 12 ને 8 કેટલા આવશે, તો કે 20. 20 ને 22 કેટલા આવશે, તો કે 42. 42 માં 10 એડ કરીએ તો 52. 52 માં 8 ઉમેરીએ તો કે 60. અને 60 માં આપણે 20 ઉમેરીએ તો કેટલા આવશે, 80. તો n ઇઝ ઇક્વલ ટુ કેટલા એવા, 80. તો પહેલું કામ કોષ્ટક, એક જ કોલમ માત્ર CF વધારાની બનાવવાની, તો કામ કમ્પ્લીટ. બીજું સ્ટેપ શું હતું આપણે, તો કે જોઈએ વર્ક સિલેક્શન. તો વર્ક સિલેક્શનમાં પણ કોઈ પણ જાતનો ફરક પડતો નથી. તો વર્ક સિલેક્શનની અંદર આપણે જોતા જઈએ તો કે કોના ઉપરથી વર્ક સિલેક્શન થશે, તો કે આપણે મધ્યસ્થ વર્ક મેળવવા માટે, તો કે n/2 મૂ અવલોકન એવું નાનું એવું સ્ટેપ લખશું. n/2 મૂ અવલોકન, જ્યાં એન ની જગ્યાએ આપણે કિંમત મૂકી દઈએ કેટલી, તો કે 80. તો 80 ના 2 મૂ અવલોકન, તો 80 ને 2 વડે ભાગાકાર થઈને આપણે કેટલા આવશે, તો કે 40 મૂ અવલોકન. ક્યાં જોતા, CF માં જોતા. તો CF ની અંદર હવે 40 કઈ કિંમતમાં પહેલા આવે છે એ આપણે ચેક કરીએ. તો CF જોતા જઈએ તો કે પહેલી કિંમત કેટલી છે, 12. 40 આવે નહીં. બીજી કિંમત કઈ છે, 20. 40 આવે નહીં. ત્રીજી કિંમત કઈ છે, 42 માં 40 આવે. તો 42 ની એક્ઝેક્ટ સામે વર્ગ છે એ આપણો મધ્યસ્થ વર્ગ થશે. તો એ સિલેક્ટ કરીએ આપણે આખો વર્ગ. તો કયો વર્ગ સિલેક્ટ થાય જુઓ, તો 21 થી 30 તમારો વર્ગ સિલેક્ટ થાય છે. તો મધ્યસ્થ વર્ગ કયો આવશે મિત્રો, 21 થી 30. ચલો બીજું સ્ટેપ એ તમારું અહીંયા કમ્પ્લીટ થયું, વર્ગ સિલેક્શન થઈ ગયું. હવે જે અહીંયા માત્ર જે નાનો એવો ફરક આવે છે, જે દાખલાની અંદર જે તમારે ખાસ મહત્વનું છે ધ્યાન રાખજો. હવે પછીના જેટલા દાખલા આવે એમાં આ ધ્યાન રાખજો. જ્યારે વર્ગો કેવા હોય અનિવારક, ત્યારે શું ફરક પડે છે તો એની વાત આપણે કરીએ. તો એ 5 સ્ટેપમાંનું આપણે ફરીવાર સ્ટેપ જોઈએ આપણે. તો એમાં 5 સ્ટેપમાંનું આપણે 5 કિંમતમાંની પહેલી કિંમત છે એલ. એલને આપણે શું કહીએ છીએ, તો કે મધ્યસ્થ વર્ગનું અધસીમા બિંદુ. તો તમારો મધ્યસ્થ વર્ગ મિત્રો અહીંયા કયો છે જોવો, તો કે 21 થી 30 છે. તો આપણે એલ બરાબર અહીંયા 21 લેવાના નથી. શું કામ 21 નહીં લેવાના, તો કે જ્યારે વર્ગો અનિવારક હોય ત્યારે તમારા અધસીમા બિંદુમાંથી 0.5 બાદ કરવામાં આવે. 0.5 બાદ કરવામાં આવે
જીરો પોઈન્ટ બાદ થઈને આવે જે 0.5. હકીકતે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એવું છે, જ્યારે નિવારક વર્ગ અનિવારક વર્ગો હોય અને અનિવારકમાં ફેરવવા માટે, સોરી, અનિવારક વર્ગોને નિવારકમાં ફેરવવા માટેની પ્રક્રિયા છે શું, તો કે અધસીમા બિંદુમાંથી 0.5 બાદ કરો અને ઉર્ધ્વસીમા બિંદુમાં 0.5 ઉમેરો. હવે તમે આ પ્રોસેસ કરવા જાય એટલે વર્ગો અનિવારકમાંથી નિવારક બની જાય. એટલા માટે તેને આપણે જે અહીંયા એલ બરાબર 21 છે એ 21 નથી લેવાના, આપણે 0.5 બાદ કરવાના. 0.5 એમાંથી બાદ કરો તો એલ બરાબર કેટલા આવે? 20.5 આવે. હવે આની આપણે વિસ્તૃત સમજૂતી આપણે સમજીએ. ઘડી અહીંયા સ્ટોપ થઈ જે બાકીની બધી કિંમત કરતા આ કિંમત મહત્વનું છે. તો એલ બરાબર 20.5 શું કામ લીધા? તો કે વર્ગો કેવા હતા? અનિવારક હતા. એને નિવારકમાં ફેરવવા માટેનું સિસ્ટમનું કામ છે જે કે એલ જે કિંમત તમે લ્યો છો એમાંથી 0.5 બાદ કરવાના. માની લો આપણે વર્ગ અહીંયા સિલેક્ટ થયો હોય તો 31 થી 40 વર્ગ સિલેક્ટ થયો. માની લો વર્ગ આપણે સિલેક્ટ થાય 31 થી 40, તો એલ કેટલા લેવામાં આવે? 30.5 લેવામાં આવે, 31 નહીં. શું કામ 31.5, સોરી, શું કામ 31 ન લેવાય 30.5 લેવામાં આવે? તો કે ઉપર મેં હમણાં તમને વાત કરી કે અધસીમામાંથી 0.5 બાદ થઈને ઉર્ધ્વસીમામાં 0.5 ઉમેરવામાં આવે. તો અહીંયા 31 છે એમાં 0.5 બાદ કરો તો એ 30.5 થાય. ઉપર 30 છે એમાં તમે 0.5 ઉમેરો તો 30.5. તો 30.5 વર્ગો નિવારક બની જાય. એટલા માટે થઈને એલની કિંમત છે તમારે ખાસ ધ્યાન રાખવાની જ્યારે વર્ગો અનિવારક હોય. માની લો આપણે વર્ગ સિલેક્ટ થાય 51 થી 60, તો એલ કેટલા લેવાશે? એલની કિંમત કેટલી લેવાશે? 51 લેવાશે કે 50.5? તો એલ કેટલા લેવાશે? તો કે 50.5. શું કામ? અનિવારક વર્ગો છે. બીજી કોઈ જગ્યાએ કાંઈ તમારે ચેન્જ થતો નથી, ખાલી એલની કિંમત ધ્યાન રાખવાનું અહીંયા જ ભૂલ પડે છે. માની લો તમારે પહેલો બીજો વર્ગ સિલેક્ટ થયો 11 થી 20, તો એલ કેટલા લેવાય? તો કે 10.5. જ્યારે વર્ગો કેવા હોય? અનિવારક હોય. તો આપણે અહીંયા મિત્રો એલની કિંમત કેટલી લેશું? તો કે 20.5 લેશું. તો 20.5 બીજી કિંમત જોઈએ આપણે n/2. n/2 એટલે સાદરૂપ થઈને 80/2 કેટલા થઈને આવ્યા હતા? તો કે 40. તો કે n/2 ની જગ્યાએ આપણે કિંમત લેશું 40. ત્રીજી કિંમત છે CF. CF એટલે તો કે મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ. તો ઉપરના વર્ગની સંચય આવૃત્તિ કેટલી આવે છે? તો કે 20. તો કે CF ની કિંમત કેટલી લેવાશે? તો કે 20 લેવાશે. નેક્સ્ટ F એટલે શું થાય? તો કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. તો મધ્યસ્થ વર્ગ કયો હતો? તો કે 21 થી 30 ની આવૃત્તિ કેટલી હતી? 22. તો F ઇઝ ઇક્વલ ટુ કેટલા લેવાશે? 22. અને લાસ્ટમાં C. હવે અહીંયા પણ ધ્યાન રાખવાનું C એટલે વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ કોની? તો કે મધ્યસ્થ વર્ગ. જે વર્ગ સિલેક્ટ થયો છે તે વર્ગ સિલેક્ટ કયો થયો? 21 થી 30. 21 થી 30 તમે જોવા જાઓ દેખીતી રીતે લાગે કેટલા? તો કે 9. વર્ગ લંબાઈ 9 નથી, પણ વર્ગ લંબાઈ કેટલી છે? 10 છે. આપણે પહેલા લેક્ચરની અંદર અભ્યાસ કરી ગયા. દેખીતી રીતે બધા વર્ગોની વર્ગ લંબાઈ તમને 9 લાગે છે, પણ હકીકતે હોય કેટલી? 10. છતાં ન ખ્યાલ પડે તો વેઢા તમારે ગણી લેવાના. તો 21 22 23 24 25 26 27 28 29 30. તો વર્ગ લંબાઈ કેટલી આવશે? 10. તો સી બરાબર 10 લેશું. ચલો પાંચ કિંમત આપણને મળી કઈ? એલ બરાબર તો કે 20.5, 0.5 બાદ કરીને n/2 કેટલા આવ્યા હતા? તો કે 40. CF કેટલા હતા? તો કે 20. F 22 અને C ઇઝ ઇક્વલ ટુ 10. હવે પાંચ કિંમત આપણે સૂત્રની અંદર મૂકવા માટે તેને મધ્યસ્થનું આપણે સૂત્ર લખીએ. તો કે મધ્યસ્થનું સૂત્ર છે M ઇઝ ઇક્વલ ટુ L પ્લસ n/2 માઇનસ CF અપોન F ઇન્ટુ સી. યોગ્ય સ્થાને યોગ્ય આપણે કિંમત મૂકીએ. તો ફટાફટ આપણે કિંમત મૂકતા જઈએ. તો કે L ની જગ્યાએ કેટલા? તો કે 20.5 પ્લસ n/2 ની જગ્યા કેટલા? તો કે 40. માઇનસ CF ની જગ્યા કેટલા? તો કે 20 અપોન F ની જગ્યા કેટલા? તો કે 22 અને ઇન્ટુ C ની જગ્યાએ 10. યોગ્ય સ્થાને યોગ્ય કિંમત મુકાઈ દીધા પછી આપણું પહેલું કામ શું થાય? તો કે બાદબાકી.
तो अंशमां जे किंमत छे एनी बादबाकी बाकी बधुं જેમ છે તેમ। तो नेक्स्ट स्टेप शुं आवशे तो के 20.5 प्लस हवे ऊपर 40 माथी 20 बात करो तो केटला आवशे तो के 20 एने गुणिया 10 साथे लई लीए तो आवो स्टेप थशे 20.5 प्लस 20 गुणिया 10 ना छेदमां 22। હવે શું સ્ટેપ થશે તો કે નેક્સ્ટ સ્ટેપ આપણો હશે તો કે અંશનો ગુણાકાર। તો આવું સ્ટેપ થશે 20.5 પ્લસ ઉપર ગુણાકાર થઈને કેટલા આવે તો કે 200 ના છેદમાં 22। 20 ગુણ્યા 10 નો ગુણાકાર 200 ના છેદમાં 22। ભાગાકાર થશે હવે તો ભાગાકાર આપણે કરીએ તો 20.5 ના 20.5 પ્લસ ના પ્લસ 9.09 ભાગાકાર થઈને આવશે। અને છેલ્લે બે નો સરવાળો આપણે કરીએ તો કે એમ ઇઝ ઇક્વલ ટુ 20.5 વત્તા 9.09 નો સરવાળો તેને આવશે 29.59। મધ્યસ્થની કિંમત આવશે 29.59। તો મિત્રો આ દાખલો જે બીજો દાખલો હતો એમાં માત્ર આપણે એલ માં શું ફરક પડશે તો કે 0.5 બાદ કરીને લેવાના। ક્યારે તો કે વર્ગો કેવા હોય અનિવાર્ય। હવે હું અહીંયા તમને વર્ગમાં આપું છું દાખલા, એ પણ ત્રણ દાખલા જે છે એ વર્ગો અનિવાર્ય છે એવા જ તમને હું દાખલા આપું છું। તો અનિવાર્યના દાખલાઓ જે છે એના જવાબ પણ સાથે આપ્યા છે એટલે જવાબ સાથે પણ તમે મેળવી લેજો જેથી કરીને તમારે કોઈ ભૂલ પડે નહીં। હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે તો કે જે વર્ગો વિધાઉટ જે દાખલા આવે છે નાના દાખલાઓ તરફ આપણે અને મધ્યસ્થનું જ કામકાજ છે તો એવા દાખલાઓનો આપણે અભ્યાસ કરીશું। થેન્ક યુ વેરી મચ।